સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલી સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી એક પોઈન્ટ એકતાલીસ કરોડના દાગીનાની ચોરીની ઘટનામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે જેમાં કંપનીના જ છ બંગાળી કારીગરોએ ધાપ મારી હોવાનું બહાર આવતા પોલીસે ધરપકડ કરી હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું હતું સુરતનું વરાછા વિસ્તાર એટલે અહીંયા ખાસ કરીને હીરા કે મોટા કારખાના કે હીરામાંથી તૈયાર થતી જ્વેલરીના મોટા યુનિટ આવેલા છે ત્યારે વરાછા વિસ્તારના રોડ પર હીરાબાગ નજીક આવેલી લક્ષ્મી હોટેલની પાછળ આવેલી ડેઝલ જ્વેલર્સ નામની કંપનીમાં સોનાના દાગીના બનાવવાનું કામકાજ કરવામાં આવે છે ગત રાત્રિના એક વાગ્યા આસપાસ એક કર્મચારી દ્વારા દાગીના બનાવતી વખતે નીકળતા સોનાના પાવડરની ચોરી કરવામાં આવી હતી અંદાજે એકાદ કરોડથી વધુના સોનાના પાવડરની કર્મચારી દ્વારા ચોરી થઈ હોવાની જાણ સવારે માલિક દ્વારા સ્ટોક ટેલી કરતા સામે આવ્યું હતું જેમાં પોતાને ત્યાં ચોરી થયાનું માલુમ થતા માલિક તાત્કાલિક વરાછા પોલીસને ચોરી અંગેની જાણકારી આપી હતી જોકે એક કરોડ કરતા વધુની ચોરી હોવાને લઈને પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચીને તપાસ શરૂ કરી હતી